ચાર ટ્રાય પાસ હોય ગ્રેજ્યુએટ છો ચાલીસ ટકાથી ગ્રેજ્યુએટ છો મિનિમમ પાસિંગસીની એક્ઝામ આપી શકો છો એટી કેટી તમારી ડીવાયએસઓની ભરતી આવી ગઈ છે ક્લાસ વનની ભરતી જલ્દી જ શરૂ થવાની છે મને એક કોમન ક્વેશ્ચન આવતો હોય છે છોકરાઓનો કે કઈ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તો એક્ઝામ આપી શકાય સાહેબ આ નોટિફિકેશન લઈને બેઠો છું હું યુજીસી માન્યતા કોઈ પણ સંસ્થાના કોઈ પણ શૈક્ષણિક કોર્સમાંથી તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો જીપીએસસીની એક્ઝામ આપી શકો છો યુપીએસસી પણ આપી શકો છો કોઈ ટકાવારી માગેલી નથી જીપીએસસી ઘણા લોકો છે ને તમારી આજુબાજુ ચાચા બતુલે ઘણા બધા હોય હિન્દી સાહિત્યમાં એક કેરેક્ટર છે ચાચા બતુલે બતુલે એટલે વાતોડિયા જેણે અડધી ચોપડી વાંચી નથી પણ દુનિયાના દરેક વિષય ઉપર એમની પાસે જ્ઞાન છે તો એ લોકો એમ કે ફલાણી એક્ઝામ આપી હોય તો સ્કૂલમાં સિત્તેર ટકા હોવા જોઈએ એસી ટકા હોવા જોઈએ ગ્રેજ્યુએશનમાં સિત્તેર ટકા હોવા જોઈએ તો જ આપી શકાય એવું કાંઈ નથી સાહેબ ચાર ટ્રાય એ પાસ હોય ગ્રેજ્યુએટ છો ચાલીસ ટકાથી ગ્રેજ્યુએટ છો મિનિમમ પાસિંગ માર્ક્સથી ગ્રેજ્યુએટ છો તો પણ જીપીએસસી યુપીએસસીની એક્ઝામ આપી શકો છો એટી કેટી હોય આપી શકો છો અને બીજી મજાની વાત કહું તમારી તમે આ આ વર્ષની એક્ઝામ જે આવે છે આ વર્ષે થર્ડ ઇયરમાં અથવા ફાઇનલ યરમાં જેટલા સ્ટુડન્ટ્સ છે એ બધા એક્ઝામ આપી શકે છે જીપીએસસી પોતે પોતાના ઓલામાં નોટિફિકેશનમાં કીધેલું છે કે અરજીપત્રક સ્વીકારવાની તારીખ છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવારના વીસ વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ અને છેલ્લા સેમેસ્ટર અથવા છેલ્લા વર્ષની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ છે અથવા થનાર છે મીન્સ આ વર્ષે જે લોકો ફિફ્થ સેમેસ્ટરમાં સિક્સ સેમેસ્ટરમાં ભણે છે અથવા એન્જિનિયરિંગ હોય તો સેવન્થ એઇથ સેમેસ્ટરમાં ભણે છે એ લોકો પણ આ એક્ઝામ આપી શકે છે પ્રિલિમ્સ આપી શકે છે કન્ડિશન શું કીધી છે મેઇન્સ જ્યારે લેવાય ને ત્યાર સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોવું જોઈએ એટલે જીપીએસસીનો આ વર્ષનો રેકોર્ડ જરાક ગડબડ થઈ ગયો છે ક્લાસ વનની પ્રિલિમ્સ ક્લાસ વનની ભરતી ગયા વર્ષે આવી હતી બે હજાર બાવીસમાં પ્રિલિમ્સ લીધી હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં અને મેઇન્સના હજી ઠેકાણા નથી કોઈ તો પાંચ છ મહિના ગણી શકો તમે જો પાંચ છ મહિના ખેંચાઈ જાય ડીવાયએસઓની પ્રિલિમ્સ છે ઓક્ટોબર મહિનામાં પ્લસ છ મહિના ગણો તમે તો એપ્રિલ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હશે બીકોમ બીબીએ બી એવાળાની વાત કરું છું અને જો ક્લાસ વનની પ્રિલિમ્સ છે નવેમ્બરમાં જો એમાં પ્લસ પાંચ છ મહિના ગણો તો એપ્રિલ મે સુધીમાં તમારું ગ્રેજ્યુએશન આરામથી પૂરું થઈ ગયું હશે જો મેઈન્સ જ્યારે આવે ત્યાં સુધીમાં તમે ગ્રેજ્યુએટ થઈ ગયા હશો માની લો મેઇન્સ વહેલી આવી જાય તો પણ ટ્રાય આપવામાં કોઈ વાંધો નહીં એક્ઝામમાં પહેલી પહેલાં એટેમ્પ્ટમાં પાસ થઈ જ જશો એના પણ ચાન્સ ઓછા હોય થઈ જાઓ તો બહુ સારું તો આપણે પ્લાન એ રીતનો કરીએ કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે તમારા ફ્રેન્ડ્સ બધા ફાંફા મારતા હશે કે મારે ક્યાં નોકરી લેવી એની જગ્યાએ તમારા હાથમાં ગવર્મેન્ટ જોબ હશે સારી એવી ચાલીસ હજાર પચાસ હજાર સાહીઠ હજારનો પગાર જમા થવા માંડ્યો હશે તો એવી કરિયર બનાવવી જોઈએ કાયદેથી તો જે લોકો જાગૃત થઈ ગયા હોય થવાના છે રાહ જોવે છે તો એને વેકઅપ કોલ આપવા માટે એક વિડીયો બનાવ્યો છે કે ફાઇનલ યરમાં ભણતા તમામ સ્ટુડન્ટ્સ આ વર્ષની જીપીએસસીની ડીવાયએસઓ અને ક્લાસ વનની એક્ઝામ આપી શકે છે તમારો કોઈ મિત્રો હોય તો પણ જાણ કરો ઓકે કઝિન્સ હોય નાના ભાઈ બેન કોઈ પણ હોય તો જાણ કરો એને પણ ઓકે ફોર્મ ભરાવો અને એક્ઝામ આપી શકો છો આ વર્ષની માની લો તમને એમ થાય કે પ્રિલિમ્સ પાસ થઈ ગયા અને મેન્સ સુધીમાં ગ્રેજ્યુએશન નથી થયું તો કોઈ વાંધો નહીં જીપીએસસીમાં કોઈ એટેમ્પ્ટ કાઉન્ટ થતા નથી ઓકે એમાં કીધું છે જો મુખ્ય પરીક્ષા સુધીમાં ઉમેદવારોનું ગ્રેજ્યુએશન ન પૂરું થયું હોય જો ઉમેદવાર પદવી પરીક્ષા પાસ કર્યાનો પુરાવો રજૂ કરી શકશે નહીં તો મુખ્ય પરીક્ષામાં બેસવામાં નહીં મળે તો કોઈ વાંધો નહીં તમે હજી એલિજિબલ નથી અને મેઈન્સમાં બેસવા માટે ક્વોલિફાઈડ છો તો સાહેબ આનાથી મોટો કોન્ફિડન્સ બૂસ્ટર તમારા માટે કયો હોઈ શકે કે લોકો બબે ત્રણ ત્રણ એટેમ્પ્ટ આપતા હોય પ્રિલિમ્સ પાસ નથી થતી હોતી તો આપવામાં કોઈ નુકસાન નથી જીપીએસસીએ તમને ફેસિલિટી આપી છે તો પૂરેપૂરો ફાયદો ઉઠાવો એ ફેસિલિટીનો ઓકે કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ